પુસ્તકનું નામ મહાકાળનું પ્રતિભાવોને આમંત્રણ, લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. વ્યક્તિત્વનો પરિષ્કાર જ પ્રતિભાનો પરિષ્કાર છે. વ્યક્તિત્વવાન અનેક લોકોનો સ્નેહ, સહયોગ, પરામર્શ તેમજ ઉપયોગી સાનિધ્ય મેળવતા ચાલ્યા જાય છે. આ અંગત પુરુષાર્થ છે. બીજી સગવડ અને સાધન તો બીજાની કૃપાથી પણ મેળવી શકાય છે, પણ પ્રતિભાનો પરિષ્કાર કરવામાં પોતાનો સંકલ્પ, પોતાનો સમય અને પોતાનો પુરુષાર્થ જ કામ લાગે છે. મનુષ્ય જાતે જ પોતાનો દુશ્મન અને પોતાનો મિત્ર છે, એટલા માટે પોતાને ઊંચે ઉઠાવો. પરિષ્કૃત પ્રતિભા વગરનો મનુષ્ય એક સામાન્ય પ્રાણીથી વિશેષ કંઈ જ નથી. જો કોઈ વ્યક્તિને વિશિષ્ટતા કે વરિષ્ઠતાનો શ્રેય મળેલો હોય તો સમજવું જોઈએ કે આ તેની વિકસિત પ્રતિભાનો જ ચમત્કાર છે. તેની પ્રાપ્તિ જ સાચા અર્થમાં એક વૈભવ છે. સર્જનાત્મક શિલ્પીઓના સમુદાયને અગ્રગામી બનાવવામાં લાગેલી કેન્દ્રીય શક્તિ પોતાના અને બીજાઓના અનેક વિવિધ ઉદાહરણ રજૂ કરીને એ વિશ્વાસ અપાવે છે કે આ પારસ અડકવાનો સમય છે, કલ્પવૃક્ષની છાયામાં બેસી શકવાનો અવસર છે. સાથોસાથ પરિષ્કૃત અને પ્રતિભાયુક્ત વ્યક્તિત્વ વિકસાવવાનો પણ સમય છે. સદવાક્યો: પ્રતિભા એક દૈવી સ્તરની વિદ્યુત ચેતના છે, જે મનુષ્યના વ્યક્તિત્વ અને કર્તવ્યમાં અસાધારણ સ્તરની વિશેષતાઓ ભરી દે છે. દૂરદર્શિતા, સાહસિકતા અને નીતિનિષ્ઠાનો સમન્વય પ્રતિભા સ્વરૂપે જોવા મળે છે. ઓજસ, તેજસ અને વર્ચસ તેના નામ છે. પ્રતિભા સંપન્ન લોકો તારાઓની વચ્ચે ચંદ્રમાની માફક ચમકે છે. ભગવાને કાયા ક્લેવર તો શરૂઆતથી વગર કિંમતે આપી દીધું, પણ ત્યાર પછીનું બીજું વરદાન છે પરિષ્કૃત પ્રતિભા. કોઈની શ્રેષ્ઠતા તેના પરમાર્થ પૌરુષના આધાર ઉપર જ આંકવામાં આવે છે. મહત્વના મુદ્દા: સૌથી મોટી સિદ્ધિ પ્રતિભા. પ્રતિભાથી વધીને બીજી કોઈ સમર્થતા છે જ નહીં. પરિષ્કૃત પ્રતિભા એક દૈવી સહાય, વરદાન, પ્રચંડ મનોબળનું પ્રતિભામાં પરિવર્તન. આગળ વધો અને લક્ષ્ય સુધી પહોંચો.